મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 2 જાન્યુઆરી ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગર રાજકોટ હાઈવે પર બપોરે અકસ્માત સર્જાયો છે. ખીજડીયા નજીક સલ્ફર ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું છે. સલ્ફર જલદ કેમિકલ હોવાથી ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ, SP શરદ સિંઘલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. અકસ્માતને કારણે બપોરે 3 કલાકથી હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. રાજકોટ તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રાત સુધીમાં વાહન વ્યવહાર સામાન્ય થવાની શક્યતા છે. ગઈકાલે જ સબસિડી વગરના ગેસ સિલિન્ડરમાં ₹20નો ભાવ વધારો થયો હતો. ડુંગળીના ભાવોમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગેલી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી રહી છે. જામનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે ધરણા પ્રદર્શન યોજાયું હતું. લાલ બંગલા પાસેથી કોંગી આગેવાનોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામ્યુકોના વિપક્ષી નેતા અલ્તાફ ખફી તથા કોંગી કોર્પોરેટરો પ્રદર્શનમાં જોડાયા હતા. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠંડીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. હાલારમાં પણ બરફીલા પવનોથી જનજીવન પ્રભાવિત થયું છે. જામનગરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. 15 થી 18 કિલોમીટરની ગતિએ ફૂંકાતા પવનથી કોલ્ડ વેવનો અહેસાસ થયો હતો. આગામી દિવસોમાં ઠંડી વધવાનું અનુમાન છે. ગુજરાતમાં આગામી 10 દિવસ કાતિલ શીતલહેરની આગાહી છે. તાજેતરમાં જામનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા હતા, પરંતુ યાર્ડમાં કોઈ અધિકારી ન હોવાથી હંગામો થયો હતો. યાર્ડની અવ્યવસ્થાને લગતી ફરિયાદોને પગલે તંત્ર સક્રિય થયું છે. કલેક્ટર રવિશંકરે માર્કેટયાર્ડની મુલાકાત લીધી હતી. તેમની સાથે પુરવઠા અધિકારી KJ જાડેજા પણ જોડાયા હતા. કલેક્ટરે યાર્ડની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આજે ગુરુ ગોવિંદસિંહજીની 354મી જન્મજયંતી છે. ભારત સહિત વિશ્વભરમાં શીખ સંપ્રદાયે આ પાવન પર્વની ઉજવણી કરી હતી. જામનગરમાં પણ ગુરુદ્વારામાં અખંડ પાઠ સાહેબ તથા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુદ્વારાથી GG હોસ્પિટલ સુધી નગર કીર્તન પણ યોજાયું હતું. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.